મહેસાણામાં 8મી જૂનના રોજ મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં કોંગ્રેસ પ્રેરિત પાટીદાર સંમેલન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોને કોંગ્રેસની વિચારધારામાં જોડવા કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ 1,00,000 પાટીદારોને એકઠા કરવાનો સંકલ્પ કર્યો છે અને તે માટે મહેસાણાના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં વિશાળ મંડપ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સહકારી અગ્રણી નટવરલાલ પટેલની અધ્યક્ષતામાં યોજાનાર પાટીદાર સંમેલનને નિષ્ફળ બનાવવા ભાજપ દ્વારા પત્રિકા અને SMS યુદ્ધ છેડવામાં આવ્યું છે. તેમ છતાં કોંગ્રેસ પ્રેરિત પાટીદાર સંમેલન સફળ રહેવાનું કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયત્નો પત્રિકા દ્વારા, SMS દ્વારા અને લોકોને એકબીજા દ્વારા ટેલિફોનો કરીને, એમના નેતાઓ દ્વારા ટેલિફોન કરીને ધાક ધમકી આપીને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ખોટી ખોટી રજૂઆતો કે ભાઈ કોંગ્રેસના કાર્યકરો અત્યાર સુધી ક્યાં હતા, આ ક્યાં હતા, એવી ભરમાઈન એક ધંધો આ લોકોએ શરૂ કર્યો છે. એ પણ કોઈપણ કાળે સફળ થવાનો નથી, કેમ કે એ જે જે જેટલું એ નિષ્ફળ બનાવવા માટે પ્રયત્ન કરશે એટલું વધુ પાટીદાર સંમેલન સક્સેસ થશે એવું મારું માનવું છે. મહેસાણામાં યોજાનાર કોંગ્રેસ પ્રેરિત પાટીદાર ગૌરવ સંમેલનને સફળ બનાવવા પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પણ મહેસાણામાં ધામા નાખ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પાટીદાર ગૌરવ સંમેલનની પત્રકારોને માહિતી આપવા માટે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ, સહકારી અગ્રણી નટવરલાલ પટેલ, પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી સાગરભાઈ રાયકાએ પાટીદાર સંમેલન અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા. પાટીદાર સમાજ એક મજબૂત સમાજ છે અને મજબૂત સમાજ એકત્ર થાય એટલે રાજકીય ફલક ઉપર એની બહુ નોંધપાત્ર અસરો પડે એ બહુ સ્વાભાવિક છે. પાટીદારોને કોઈને સમજાવવામાં નથી આવતા, આ સ્વયંભૂ જ ઊભું થયું છે. જ્યારે પાટીદારોના સંમેલન નક્કી થયું તો આવું કોઈ સંમેલન આજ સુધી પાટીદારોનું થયું નથી અને આ પ્રથમ સંમેલન છે, એના કારણે પાટીદારોમાં ખૂબ જાગૃતિ છે. એક તરફ કોંગ્રેસ પ્રેરિત પાટીદાર સંમેલનને નિષ્ફળ બનાવવા ભાજપના મંત્રીઓ અને પાટીદાર નેતાઓએ ગુપ્ત બેઠકોનો દોર શરૂ કર્યો છે, ત્યારે બીજી તરફ સંમેલનની સફળતા માટે કોંગ્રેસના પાટીદાર નેતાઓ પણ મક્કમ બન્યા છે. તેથી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલા પાટીદાર ગૌરવ સંમેલનથી બંને પક્ષોના નેતાઓ અને વહીવટીતંત્ર વચ્ચે સંઘર્ષ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, BTP મહેસાણા.